अध्याय बे महापापी देवराज ने मळेल शिवलोक। शौनक उवाच सूत सूत महाभाग धन्यत्स्वः परमार्थवित अद्भुतयम् कथा दिव्या श्राविता कृपया ही नः। शौनक बोलिया हे सूत जी हे महाभाग परमार्थ जाणनारा होवाथी तमे धन्य छो। तमे कृपा करीने अद्भुत कथा अमने संभळावो। पापनो नाश करनारी मन शुद्ध करनारी अने शिवने संतोष आपनारी आ एक उत्तम कथा अमे सांभळीशुं। हवे आ कथा श्रवण करवाथी केवा केवा पापियो आ कलियुगमां शुद्ध थाय ते कृपा करीने अमने कहो। सूत पुराण जी बोल्या जे मनुष्य पापी दुराचारी खल अने अत्यंत कामी होय छे तेवो पण आ कथा श्रवण थी शुद्ध थाय छे। खरेखर आ कथा एक उत्तम ज्ञान रूप यज्ञ समान छे। मुक्ति अने संसार सुख देनार छे। सर्व पाप नाशकारक छे। शिव ने प्रसन्न करनार छे। अत्यंत तृष्णावान असत्यवादी माता पिताना द्वेषी दंभी अने हिंसक मनुष्यो कलियुगमां पण आ पुराण श्रवणथी शुद्ध थाय छे। पोताना वर्ण अने आश्रमना धर्मने न पाड़नार ने मत्सरवान पण आ पुराण रूप ज्ञान यज्ञथी कलियुगमां पण पवित्र थई जाय छे। अत्यंत पाप करनार शठ ने दुष्ट अंतःकरण वाला पण आ ज्ञान यज्ञ थी कलियुग मां पवित्र थाय छे। मलिन दुर्बुद्धिवान सायंकाळे शिवालय मां जई दर्शन करी ओमकार ने पंचाक्षर मंत्र नो जप करवो। हाँ मलिन दुर्बुद्धिवान अने देवताओनू बलिदान खानार आ ज्ञान यज्ञ थी कलियुग मां पवित्र थई जाय छे। अहीं तेमनो एक इतिहास प्रसिद्ध दाखलो कहूँ छूं जेना श्रवण मात्र थी पापनो नाश थाय छे। किरात नामना नगर में एक अत्यंत दरिद्र अज्ञानी वेदना धर्म थी भ्रष्ट अने रसने वेचनार आवो एक ब्राह्मण वस्तो हतो। ते स्नान संध्या कदी करतो नहीं अने वैश्य वृत्ति व्यापार थी पोतानु उदर पोषण करतो हतो। ते ब्राह्मणनु देवराज नाम हतु। ते ब्राह्मणे पोताना उपर विश्वास राखनारा अनेक ब्राह्मणों क्षत्रियो वैश्यो अने शूद्रोने तथा अन्य लोकोने कोई बहाने हणीने तेओ पासेथी धन एकठुं कर्युं हतुं। આમ અધર્મને અનુસરીને તેણે પાછળથી પુષ્કળ ધન મેળવ્યું હતું। એક દિવસ તળાવે તે બ્રાહ્મણ સ્નાનાર્થે ગયો। ત્યાં એક અત્યંત રૂપવાળી કોઈ શોભાવતી નામની વૈશ્યાને જોઈને તે મોહ પામી ગયો। પછી બ્રાહ્મણે તે વૈશ્યાને પત્ની બનાવવાની ઈચ્છા કરી અને તે વૈશ્યાએ તે બ્રાહ્મણને પતિ કરવાની ઈચ્છા કરી। आम परस्पर कामवश बनीने घणा वखत सुधी विहार करवा लाग्या। बोलवामां सूवामां खावामां अने क्रीडा करवामां आम बधी रीते ते बन्ने स्त्री पुरुष माफक वर्तवा लाग्या। पाप वृत्तिमां लीन थयेल ते ब्राह्मणने तेना मां बापे अने स्त्रीए वारंवार वार्या छता पण તેઓનું વચન તે માનતો ન હતો। એક દિવસ અત્યંત ઈર્ષાવશ પોતાના માતા પિતા અને સ્ત્રીને હણીને ઘરમાંથી પોતાનું તથા પોતાના મા બાપનું તમામ ધન લઈને વેશ્યામાં જ ચિત્ત રાખનાર મહાકામી તે બ્રાહ્મણે બધું તે વેશ્યાને જ આપ્યું। અભક્ષ્ય ભક્ષણ કરનાર મદિરા પાનનો લાલચું વૈશ્યાની સાથે એક પાત્રમાં ભોજન કરનાર તે દુષ્ટ પાપી બ્રાહ્મણ આમ છેક નીચ બની ગયો હતો। એક વખત દૈવ યોગથી તે દુષ્ટ બ્રાહ્મણ પ્રતિસ્થાનપુરમાં આવ્યો।
ત્યાં તેણે એક સુંદર શિવાલય જોયું અને તેમાં તેણે પોતાનો ઉતારો કર્યો। આ સમયે તેને જ્વર આવવાથી તે ક્યાંય જઈ ન શક્યો। મંદિર શિવાલય પ્રભુનું ધામ છે, તેને વેપારનું કે અનીતિનું ધામ ન બનાવો। આ સમયે તેને જ્વર આવવાથી તે ક્યાંય જઈ ન શક્યો અને તે જ સ્થળે સૂતો રહેતો હતો। આમ ત્યાં કથા કરનાર એક બ્રાહ્મણના મુખમાંથી શિવપુરાણની કથા તેણે સાંભળી। આમ જ્વર પીડિત હોવા છતાં એક માસ કથા સાંભળતા તે દેવરાજ બ્રાહ્મણનું મૃત્યુ થયું। એટલે યમના દૂતો તેને તેના જીવને બળાત્કારે પાશમાં બાંધી યમદ્વાર પ્રત્યે લઈ ગયા। તેટલા વખતમાં હાથમાં ત્રિશૂલ ધારણ કરનારા, આખે અંગે ભસ્મ લગાડનારા, રુદ્રાક્ષને ધારણ કરનારા અને ઉજ્જવળ એવા શિવના ગણો શિવલોકમાંથી આવીને મહાક્રોધયુક્ત બની યમપુરીએ ગયા અને યમના દૂતોને વારંવાર મારીને તથા બળજબરીથી દેવરાજને પાશમાંથી છૂટો કરીને તેને અદ્ભુત વિમાનમાં બેસાડીને કૈલાસ તરફ જવા તત્પર થયા। આ વખતે યમપુરીમાં ધમાલ મચી ગઈ। આથી ધર્મરાજા પોતાના મંદિરમાંથી બહાર નીકળ્યા। ત્યાં તેણે સાક્ષાત શિવ જેવા ચાર દૂતોને જોયા। એટલે ધર્મને જાણનારા તે ધર્મરાજાએ તે દૂતોને શાસ્ત્ર વિધિપૂર્વક પૂજા કરી અને જ્ઞાનચક્ષુથી યમરાજાએ સર્વ હકીકત જાણી લીધી। પછી ભયને લીધે શિવના દૂતોને યમરાજાએ કંઈ પણ કહ્યું નહીં, પરંતુ તેની પૂજા કરી। યમરાજાની પૂજા સ્વીકારી શિવના દૂતો તે બ્રાહ્મણના જીવની સાથે કૈલાસમાં ગયા। પાર્વતી સહિત શિવને તેના પાપનો નાશ કરવા માટે તે બ્રાહ્મણનો જીવ અર્પણ કર્યો। જેણે મા બાપને સ્ત્રીને માર્યા હતા, દુષ્ટ વૈશ્યાનો સંગ કર્યો હતો અને જે મદ્યપાન કરતો હતો, એવો મહાપાપી દેવરાજ બ્રાહ્મણ પણ માત્ર શિવકથા શ્રવણના પ્રભાવે મુક્તિ પામ્યો। માતૃ પિતૃ વધુ હંતા વેશ્યાગામી ચ મધપઃ દેવરાજો દ્વિજસ્તતત્ર ગત્વા મુક્તો ભવત શણાન। અધ્યાય 3, 4 અને 5માં બિંદુગ અને તેની પત્ની ચંચુલાની કથાનો સમાવેશ થાય છે।